હાલમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને લીલા દુષ્કાળમાંથી ઉગારો તેવી હાર્દિક પટેલ દ્વારા રાજકોટ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી. રાજ્યમાં ચોમાસાએ ખેડૂતો માટે તબાહી મચાવી દીધી છે. બધા 33 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આ સાથે ચોમાસાની ઋતુનો કુલ 140% વરસાદ થયો છે. રાજ્યમાં લીલા દુષ્કાળની ભીતિ સેવાય છે. 80-85 લાખ હેક્ટરના ખેતરોમાંથી 40% ખેતરોમાં છેલ્લા 20 દિવસમાં સતત વરસાદથી તબાહી મચી ગઈ છે. ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર ખેડૂતોનું દર્દ સમજે તેવો પારાવાર મુશ્કેલીમાં છે. તેમનો ચોમાસું પાક સાવ હતો ન હતો થઈ ગયો છે, તેથી તેમને તુરંત મદદની જરૂર છે. ગુજરાતની પ્રજા પરેશાન, ખેડૂતોની પડખે ઊભી છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વીમા કંપનીઓ અંગે મારી માંગણી છે કે તુરંત દરેક ગામમાં અને દરેક ખેતરમાં ખેત સમિતિને સાથે રાખી ખેડૂતોની હાજરીમાં સર્વે કરવામાં આવે. ખેડૂતો કહે તે રીતે સર્વે કરી તેમને તુરંત વળતર આપવામાં આવે, જેમાં ખેડૂતોએ પહેલી વાવણી કરી ત્યારે તેમનું બિયારણ નિષ્ફળ ગયું હતું તે પણ સામેલ કરવામાં આવે. ગુજરાતના દરેક વિસ્તારમાં રહેતા મારા ખેડૂત મિત્રોએ મને જે વિગતો મોકલી છે તે આપની જાણ માટે અહીં આપી રહ્યો છું. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં બાજરીનો સૌથી વધુ પાક હોવાથી ત્યાં સારો એવો પાક ખેતરમાં ઢળી ગયો છે. તૈયાર ડુંડા હવે નકામા બન્યા છે. 13,000 હેક્ટરના મગના પાકમાં મોટું નુકસાન છે. સૌરાષ્ટ્રમાં તલનું પાક સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 55,000 હેક્ટર લેવામાં આવ્યો છે, જેમાં 90% પાક ખતમ થઈ ગયો છે. એટલો જ કઠોળનો પાક હતો તેમાં 70% જેવું નુકસાન છે. તેથી આ બંને પાક ઉગાડનારા ખેડૂતોને તુરંત સહાય આપવાની જરૂર છે. કપાસ અને મગફળીના પાકમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે. છેલ્લા 20 દિવસમાં જ્યાં પણ વરસાદ થયો ત્યાં કૃષિ પાકમાં ખાના ખરાબી કરી છે. પાક ઢળી ગયો છે, કોહવાઈ ગયો છે, જીવાત આવી ગઈ છે, મૂળ સડી ગયા છે, છોડનું કદ વધી ગયું છે, જે આફત નોતરી છે. લીલો દુષ્કાળ થાય ત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે આશા જીવંત રહે છે. શરૂઆતમાં વરસાદ ખેંચાતા કપાસનું બિયારણ નિષ્ફળ ગયું હતું, હવે પાક નિષ્ફળ ગયો છે. ગુજરાત રાજ્ય બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી 3જા નંબરનું રાજ્ય છે, જ્યાં સમગ્ર ગુજરાતમાં 1.75 લાખ હેક્ટરમાં વાવેતર હતું, જ્યાં મોટા ભાગે નુકસાન થયું છે. છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ 1994માં 1245 મિલીમીટર નોંધાયો હતો. 2005, 2006, 2007, 2010 અને 2013માં 1000 મિલીમીટર કરતા વધારે વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર માસમાં 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આ વર્ષે સ્થિતિ ઉલટી છે. જ્યારે પાક તૈયાર થઈ ગયો ત્યારે વરસાદ વધુ પડ્યો છે, તેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. સપ્ટેમ્બર માસના અંતમાં પડેલો વરસાદ સૌથી વધુ નુકસાન કરતા રહ્યો છે, તેથી ખેડૂતોને તુરંત સહાય આપો તેવી હાર્દિક પટેલે વિનંતી કરી હતી. જિલ્લા કોંગ્રેસ કમિટીની આગેવાનીમાં રાજકોટ જિલ્લામાં જે પાકને નુકસાન થયું છે એ બાબતે કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે, જેની અંદર આંકડાકીય માહિતી સાથે રાજકોટ જિલ્લાને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પાકને નુકસાન થયું છે અને તત્કાલીન ધોરણે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ એ બાબતે એક આવેદન પણ આજે કલેક્ટર સાહેબની સમક્ષ મૂક્યું છે. અમે કલેક્ટરને વિનંતી કરીએ છીએ કે તમે તમારા પાવરથી થતી તમામ પ્રક્રિયા રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે કરો. જરૂર પડે તો તમે સરકારને વિનંતી કરો, સરકારને ભલામણ કરો, પરંતુ સૌરાષ્ટ્રને ખાસ કરીને રાજકોટ જિલ્લાના ખેડૂતોનું તત્કાલીન ધોરણે નિરાકરણ આવે, ખેડૂતોના આત્મહત્યાના આંકડાઓ વધે નહીં. જો આવે ને આવા દિવસો રહેશે તો હું ચોક્કસ માનું છું કે ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ વધતા રહેશે. એ રોકવા માટે આજે જિલ્લા કોંગ્રેસ કમિટી હિતેશભાઈ વોરા પ્રમુખ છે એમની સાથે આજે કલેક્ટરને આવેદન આપ્યું છે અને 13 તારીખથી જે કાર્યક્રમની શરૂઆત થવાની છે પડદરી એ બાબતે પણ આજે બપોરે ખેડૂત આગેવાનો સામાજિક આગેવાનોને ફરીથી મળવાના છીએ. ગઈકાલે પડદરીની અંદર 22 ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી છે અને 13 તારીખે એક મહાખેડૂત આંદોલનની ચળવળ ચાલુ થશે. સાત દિવસની અમે રજૂઆત કરી છે કે 7 દિવસની અંદર તમે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થતું હોય તો કરો,
નહીં તો હવે ખેડૂતો તમારી વિરુદ્ધ બોલવા આવશે, લડવા આવશે, આંદોલન કરવા આવશે. અને એટલા માટે જ ગઈકાલે પ્રેસમાં પણ કહ્યું છે કે 12 તારીખ સુધીનો સમય છે, 13 તારીખથી અમે સૌ લોકો રોડ ઉપર આવીશું અને સરકારને સવાલ પણ કરીશું, અને જરૂર પડશે 144ની ધારાઓ ગામડામાં લાગશે, એક પણ ભાજપના નેતાને કે મંત્રીને ઘૂસવા નહીં દઈએ. ઓકે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી, રાજકોટ.